ઈડરના લક્ષ્મણપુરા ગામમાં આરસીસી રોડ કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર પ્રમાણે કામ ન થઈ હોવાનો આક્ષેપ. ઈડર તાલુકાના લક્ષ્મણપુરા ગામમાં ઓગસ્ટ માસથી રોડનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ રોડનું કામકાજ કરનાર કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરીને કામ કરે છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવીને તેના ઉપર જે માટી નાખવામાં આવી હતી તે ચાર મહિના સુધી હટાવવામાં આવી નહોતી. તેમજ માટીની પાળીઓના કારણે ગામના ત્રણ વ્યક્તિ પડી પણ ગયા હતા જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. તેમજ માટી હટાવવા અંગે કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તેને તે માટી હટાવી નથી અને ગ્રામજનોને તકલીફો પડી રહી અને કોઈ અધિકારીઓને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ જે સાંભળતા નથી. ત્યારે છેવટે ગામમાં પ્રસંગ આવતો હોવાથી ગ્રામજનોએ જાતે ટ્રેક્ટર બોલાવી ન છૂટકે જાતે માટી હટાવવાનો વારો આવ્યો હતો અને ગ્રામજનો કોન્ટ્રાક્ટરથી અને અધિકારીઓથી ખૂબ જ નારાજ થયા છે. ત્યારે લક્ષ્મણપુરા ગામના ડેપ્યુટી સરપંચ રમેશભાઈના જણાવ્યા પ્રમાણે આ રોડના ઓર્ડર વર્ક પ્રમાણે કામ કરવામાં આવ્યું નથી. જ્યારે કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર અને ડેપ્યુટી એન્જિનિયર માથા ભારે છે ત્યારે અધિકારીઓને કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું જ નથી અને પ્લાન એસ્ટિમેટ પ્રમાણે કામ ન થતા અમુક ગ્રામજનોએ આરટીઆઈ કરી માહિતી માંગી. માહિતીમાં જોતા સુવિધા પથ રોડનું કામ પ્લાન એસ્ટિમેટ પ્રમાણે થયું નથી અને 1200 મીટરના રોડમાં હાલ 543 મીટરનું જ કામ થયેલું છે જેથી આ રોડના કામકાજમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું માલુમ પડ્યું છે અને સત્વરે અધિકારીઓ દ્વારા આની યોગ્ય તપાસ કરી બાકી નીકળતા રોડનું યોગ્ય કામ કરી અપાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, બીજી ન્યૂઝ. હું કેશરભાઈ નાધાભાઈ પટેલ, સમરસ સમિતિ, લક્ષ્મણપુરા ગામ. મારા ગામની અંદર 1200 મીટરનો સુવિધાપથ મંજૂર થયેલો હતો. આ સુવિધાપથનો જે કામ ચાલુ થયું 25-8 થી એનું પ્લાન એસ્ટિમેટ પ્રમાણે થયેલું નથી. અમને જાણ થતો અમે તાત્કાલિક આરટીઆઈ કરી અને એનું પ્લાન એસ્ટિમેટની કોપી માગી અને તપાસ કરી તો એસ્ટિમેટ પ્રમાણે કામ થયું નથી. આ 1200 મીટર રોડ પૈકી 343 મીટર રોડ અત્યારે બનેલો છે. આ રોડની અંદર ફક્ત 4 ઇંચનો રોડ ભર્યો છે, ઉપરનો 8 ઇંચનો ઓરિજિનલ રોડ તો ભર્યો જ નથી. એટલે આમાં મોટો ભ્રષ્ટાચાર થયેલો છે, પહેલી વાત. બીજી બાબત કે આ રોડ બનાવ્યા પછી એની ઉપર પાણી પાવા માટે જે માટી ભરી અને ક્યારા બનાવ્યા હતા, આ ક્યારા બની અને કોન્ટ્રાક્ટર આજે 4 મહિનાથી ગામ જતો રહ્યો છે, એ આવતો નથી અને આ માટી કાઢતો નથી. એન્જિનિયર અને ડીઈને રજૂઆત કરી, ડીઈને 50 વખત રજૂઆત કરી પણ એ આવતો નથી. તે પછી ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને પણ અરજી કરી સરપંચે, અને ડેપ્યુટી સરપંચ સાહેબે અરજી કર્યા પછી ફરીથી 3 તારીખે હું સાહેબ પાસે ગયો. ત્યાં આગળ બેનશ્રી આપણા નાયબ કલેક્ટર માનનીય ઈડર એમની પાસે એમણે તાત્કાલિક એસએમ પટેલ ડેપ્યુટી એન્જિનિયર ફોન કર્યો. એણે ગઈકાલે એટલે કે 6 તારીખનો વાયદો કર્યો તો ગમે તે રીતે હું માટી લેવડાવી દઈશ. આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર અહીં આવતો નથી, આ માટી લેતો નથી. મારા ગામની અંદર 3 આ માટીના કારણે ખાડા ખાબોચિયામાં 3 એક્સિડન્ટ થયા છે. કૈલાસબેન પટેલ અને એ સિવાય બીજા પણ 2 કાકાઓ પડી ગયા છે અને એમને વાગ્યું છે તો એના મોટા સળિયા પણ પગમાં નાખવા પડ્યા છે. આવી પોઝિશનની અંદર વારંવાર રજૂઆત કરવા છતાં, કલેક્ટર સુધી રજૂઆત કરવા છતાં પણ આ ગામની અંદરથી આ માટી લેવાતી નથી. કોન્ટ્રાક્ટર માથા ભારે છે, ડેપ્યુટી એન્જિનિયર પણ માથા ભારે છે, અમારી વાત સાંભળતા નથી. તો અમારી વિનંતી છે માનનીય નીતિનભાઈ નાયબ કલેક્ટર સાહેબ, સોરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ રોડ મંજૂર કરી આપેલો છે તો તાત્કાલિક અસરથી અમારા ગામની અંદરથી આ માટી લઈ લેવામાં આવે અને અધૂરું રહેલું જે કામ છે એ કામ અમારા ગામની પંચાયત કમિટી અને સમરસ સમિતિ સાથે મિટિંગ કરી, ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર હિંમતનગર મિટિંગ કરી તાત્કાલિક અસરથી આ કામનું, આ રોડનું કામ જે અટકી પડેલું છે અને સત્વરે પૂર્ણ કરે એવી અમારી ગામની ફરિયાદ છે. આ ફરિયાદનું તાત્કાલિક નિવારણ નહીં કરવામાં આવે તો અમે આમાણત ઉપવાસ ઉપર ઉતરીશું. માનનીય કલેક્ટર સાહેબ શ્રી, હિંમતનગર કચેરી આગળ. ઓકે, હું લક્ષ્મણપુરા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ. અમારા ગામનો રોડ 1200 મીટર મંજૂર થયેલો એ અધૂરો બાકી છે અને જેના ઉપર પાણી માટે જે માટી નાખવામાં આવી તે 6 મહિનાથી કોન્ટ્રાક્ટર લેતો નથી અને ગામમાં લોકો બહુ તકલીફ છે. કોન્ટ્રાક્ટર નામ કલ્પેશભાઈ. અને તમારું શું નામ? રમેશભાઈ કોદરભાઈ. તકલીફો કેવી પડી છે તમને? ગામ લોકોને બહુ તકલીફ પડે છે. ચોમાસાનો રોડ બનાવેલો તાન સુધી હજી લોકો ક્યાં ક્યાં કરવા છતો માટી લઈ નથી જતો. કોન્ટ્રાક્ટરને કોઈ જાણ કરી? 25 ફેરો જાણ કરી. તો શું કોન્ટ્રાક્ટર શું કહે છે? કાલે આવું છું, કમ દિવસ આવું છું. બરાબર છે, તેમ છતાં નથી આવતો. પછી કોઈ અધિકારીને જાણ કરી તો? અધિકારીઓની જાણ કરી, પણ અધિકારીઓએ બિચારા કે એમ કીધું કે લઈ લે છે, અમે ફોન કરીએ છીએ લઈ લે છે, પણ એ કોન્ટ્રાક્ટર જ આવતો નહીં. બરાબર છે, તો એ બાબતમાં તમારા ગામ ગામનું શું કેવું થાય છે? ગ્રામજનો તો શું કહીએ, તો બિચારા હેરાન થાય છે.